जय गात्रा गले 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 शिव समान कोई दातार नहीं बोले विपत के विदारण हार ओ हो लजिया સોમનાથ દાદાના સાનિધ્યમાં આ ભજન મારે એટલા માટે ગાવું છે કે મેં ધર્મેશભાઈની પણ વાત કરી હતી, નવ ગુજરાત ટાઈમ્સમાં પણ મારો એ લેખ આવ્યો હતો કે આ નાના એવા જીવને પહેલા વહેલા આશીર્વાદ મળ્યા હોય તો એ સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા. સાહેબ રાજકોટમાં રહું છું 12-13 વર્ષથી. સાહેબ મારું વતન આણંદ જિલ્લો. હું સૌરાષ્ટ્રનો કલાકાર નહીં હોવા છતાં પણ ભોળાનાથના આશીર્વાદ એટલા મળ્યા કે આજે આખું ગુજરાત આ નાના એવા જીવમાંથી જે પણ એના ખોળામાં બેસવાનો અવસર આપ્યો છે એ કેવળ ને કેવળ ભોળાનાથના આશીર્વાદ મને મળ્યા. આજથી 12 વર્ષ પહેલા પહેલું ભજન મને લાગ્યું. નગર મેં જોગી આયા યશોદા કે ઘર આયા ભોલેનાથ 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 એ રમતા જોગી આયા જોગીડા 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 ભોલેનાથ 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 હર 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 મહા હર હર મહા જય સોમનાથ જય સોમનાથ. આરવા સમાજ છે સાહેબ આ બધા. લા જય સોમૈયા. વાપો તિલક ઓર ભાલચંદ્ર માનંદ કરિયલ લગાયો અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો વાપો તિલક ઓર ભાલચંદ્ર માનંદ કરિયલ લગાયો નગરી મે જોગીડા રહ્યા યશોદા ભોલેનાથ 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 ભોલેનાથ
काल धरायो लो भिक्षा जोगी जाओ आसन पर बालक मेरो डरायो भक्त कवि सूरदास जी महात्मा लखे आ बहु जूनू वर्षो जूनू भजन छे અને આ મહિનામાં જ કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ આવતો હોય જન્માષ્ટમી ઈ અખિલ બ્રહ્માંડનો નાથ ચંદપી 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 હૈ યરુ વલ્લરી 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 હૈ નિજ નાથ યોધર પલ્લરી હૈ હે મારુ ધન રાધા 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 જય રાધે હે મારુ ધન રાધા રાધા અખિલ બ્રહ્માનો નાથ રાધા સુગોરી વૈ કિશોરી સાંજ ભોરી નીશરી યા રમણ રાધા મિત્ર માધા શ્યામ આધા શ્રી હરે અને આ શ્રાવણમાં કનૈયાને યાદ કરવો હોય તો શ્રાવણ જલ વરસે સુંદર સરસે બાદલ વરસે અંબર છે અંબર છે તરવર ગિરી વરસે લતા લહેર છે નદિયા વરસે સાગર છે દંપત દુઃખ હરસે છે સમર છે વિપત હરસે દુઃખકારી કહે રાધે પ્યારી મે બલિયારી ગોકુળ આવો ગિરધારી ઈ ગોકુળમાં કૃષ્ણ પરમાત્મા આવે મથુરાની જેલમાં જન્મ થાય નંદ બાવાના નેહડા એક આયરના નેહડે આવે ભાઈ અને વાતની જાણ હિમાલયના ખોપરામાં બેઠેલા આશુતોષ મહાદેવને થઈ જોઈ કે કૃષ્ણ પરમાત્માનો જન્મ થઈ ચૂક્યો છે એના બાળ સ્વરૂપના દર્શન કરવા જાવું છે જોગી વિચાર કરે છે શંકર ભોલેનાથ કે જાવું તો કઈ રીતે જાવું આ ભજન શું કહેવા માંગે છે એ તમને સમજાવું નવી પેઢી એટલે થોડું સમજાવવું પડે ભાઈ નકર શું કરતા હોય ને શું શું સમજતા હોય હા આ પેઢીનું કઈ નક્કી નથી સાહેબ દેવનો દેવ મહાદેવ વિચાર કરે કે કૃષ્ણ પરમાત્માનો જન્મ થઈ ચૂક્યો છે ગોકુળમાં નંદ બાવાના નેહડે છે હવે જાવું તો કઈ રીતે જાવું આ ને જોગીડો એક સાધુનો વેશ ધરીને આવે છે સાહેબ અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો ગોકુળમાં નીકળ્યો જોગી અને બાયુ કાનમાં કાનમાં વાતું કરે બાપુ જોગી જોગી રે દેખો રમતા રે જોગી આયા એ જોગીડા આયા આવો જોગી ગોકુળની બાયુએ કોઈ દી જોયો નતો આપણે નથી જોયો પછી ગોકુળમાં તો ક્યાંથી જોયો યાર માં યશોદાને આંગણે આવીને ભિક્ષાન દેહી કરીને ભોળોનાથ ઉભો છે ચાંદીના પતરા જેવી દાઢી ફડાકા મારે સાહેબ કલ્પના તો કરો એ સ્વરૂપ કેવું હશે માં લે ભિક્ષા નીકળી નંદરાની કંચન થાલ ધરાયો એ જોગી તમે નીકળી જાઓ ભિક્ષા લઈને કારણ કે મારો નાનો લાલો પારણી બંધાય મા યશોદા જી ગા પારણી બંધાય માં ઝૂંપડામાં રહેતી હોય કરોડપતિ ધણીના મહેલમાં રહેતી હોય પણ માઈ માં છે સાહેબ માને વાલો પોતાનો દીકરો હોય એથી જગત આખું વાલું ન હોય સાહેબ જુ 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 યશોદા કા નંદ લાલા બ્રિજ કા ઉજાલા હે મેરે લાલ સે તો સારા જગ જી મિલા જુ 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 આ ભારત દેશ છે સાહેબ ભારત દેશનો કોઈ કવિ કોઈ શાયર કોઈ દી ખરાબ વાત લખી ન શકે કોઈ દી કોઈ ખરાબ ગીત લખી ન શકે આપણે કયા ભાવમાં કયા અર્થમાં લઈ છે એની વાત છે સાહેબ હા ચાર દિવસ પછી વિદેશ પ્રવાસ જવાનું છે મારે અમેરિકામાં ચલો ગુજરાત ચલો ઇન્ડિયાનો બહુ મોટો ફેસ્ટિવલ છે પણ દુનિયા આખીને ખબર છે કે ભારત શું છે સાહેબ આપણે ફિલ્મ ગીત આ દાદાના ચરણોમાં બે આંખ બંધ કરીને ગાય તો પ્રાર્થના થઈ જાય ક્યાં ગાવશે એની પર આખો મતલબ રહેલો છે સાહેબ હા
કારણ કે આપણો દેશ તો કેવો છે, હમ ઉસ દેશ કે વાસી હે, હમ ઉસ દેશ કે વાસી હે, જિસ દેશ મે ગંગા વહેતી હે, ઓટો પે સચાઈ રહેતી હે, જહાં દિલ મે સફાઈ રહેતી હે, હમ ઉસ દેશ કે વાસી હે, હમ ઉસ દેશ કે વાસી હે, જિસ દેશ મે ગંગા. આજ માં ગંગા ઉપર ફિલ્મ વાળા પણ લખી શકે, સંતો મહંતો અલિયાઓ લખી શકે. ભોલે તેરી જટાને બહેતી હૈ ગંગધારા, બહેતી હૈ ગંગધારા, કાલી ઘટા કે અંદર, કાલી ઘટા કે અંદર જિમદામિની મૈયાની વાત કોઈ ભારત વર્ષનો શાયર લખે તો ગંગા મૈયા મે જબ તક યે પાણી રહે, મેરે સજના તેરી જિંદગાની રહે, જિંદગાની રહે મૈયા, ઓ ગંગા મૈયા, કેળાનું થાળો કેળાનું ઝાડ હોય એને થડને ખોલો એમાંથી પાંદડા પાંદડા નીકળતા જાય, જું કેલે કે પાત મે પાત, પાત મે પાત, યું કવિયા કી બાત મે બાત, બાત મે બાત. હા સાહેબ, વાતમાંથી વાત નીકળતી જાય, પણ મા યશોદાને આંગણે આવીને ભિક્ષાન દેહી કરીને ઉભો છે ભોળોનાથ. માને એમ કે હીરા માણે ફળ ફૂલ જે પણ લઈને આવું, જોગી જલ્દી નીકળી જાય. કારણ એ જ વાત ભક્ત કવિ સુરદાસ લખે અને મૌવા પાસે મજાદરના કવિ કાગબાપુ લખે, એ જ ભાવ. હા હા, માતાજી કહે છે બીવે મારો માવો રે, આ દાઢી વાળો બાવો, આવ્યો રે જી, માતાજી કહે છે બીવે મારો માવો રે, આ દાઢી વાળો બાવો, વાત ભક્ત કવિ સુરદાસ લખે. માં જોગીડાને કે તમે જલ્દી ભિક્ષા લઈને નીકળી જાઓ, કારણ લ્યો ભિક્ષા જોગી જાવો, આસન પર બાલક ને રોડરાયો, ફળ ફૂલ આદિ લઈને આવે માં યશોદા કે જોગી તમે ભિક્ષા લઈને નીકળી જાઓ. પણ આ જોગી માને કે માં તારી ભિક્ષા લેવા માટે આવું, ઈ હું સાધુ નથી, ઈ હું બાવો નથી, માં હું તો ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા, એક વાર તારા આંગણે જે આ લાલો રમે છે એના દર્શન કરાય. ઓ ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, અપને શ્યામ કા દર્શ કરા દે મે દર્શન કો આયા, ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, અપને શ્યામ કા દર્શ કરા દે મે સોમનાથ.
માં યશોદા ને થયું કે આ સાધુ ભિક્ષા લેવા માટે આવ્યો એ નથી, માં ધીમે કરીને લઈ જાય. જે પારણિયામાં કૃષ્ણ પરમાત્મા પહોંચ્યા હતા, સાવ ગાઢ નિંદ્રમાં સૂતો છે કનૈયો, અને દેવનો દેવ મહાદેવ બે હાથ જોડી બે આંખ બંધ કરી અને પાંચ પ્રદક્ષિણા કરે. કવિ સુરદાસ લખે, પંચબેર પરિક્રમા કરકે સિંગી નાદ બજાયો. આ સિંગી નાદ, સિંગી નામનું વાજિંતર ભોળોનાથ રાખે, એક ડમરું એક સિંગી. પંચબેર પરિક્રમા કરકે સિંગી નાદ બજાયો, ભોલે સિંગી નાદ બજાયો. મેં એક ભોળાનાથનું ચિત્ર જોયું છે, એમાં એ વાજિંતર વગાડતો દેવો નો દેવ મહાદેવ છે, સિંગી નામનું વાજિંતર. ઓ પંચબેર પરિક્રમા કરકે પંચબેર પરિક્રમા કરકે સિંગી નાદ બજાયો, સૂરદાસ બલિહારી મૈયા જુગ જુગ જીત રજાયો. ભોલેના ભોલે